રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણાગાલોર ગામે આજથી 1.25 વર્ષ પહેલા ગામમાં આવેલા વેલનાથ બાપુના મંદિરે માતાજીના માંડવાનો એક કાર્યક્રમ કોળી સમાજે કર્યો હતો. આ માંડવાનો તમામ હિસાબ રણજીત મકવાણા પાસે હતો. આ હિસાબ બાબતે તેમના કાકાનો દીકરો અશોક મકવાણા અવારનવાર રણજીત પાસે માંડવામાં થયેલ ફાળો અને ખર્ચનો હિસાબ માંગતો હતો, જેમાં રણજીત પણ હું સમયે હિસાબ આપી દઈશ તેમ જણાવતો હતો. પરંતુ અશોકના મનમાં કંઈ બીજું જ ચાલતું હતું. એવામાં ગત રાત્રે ગામના સીમ જવાના રસ્તે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોકને રણજીત ભેગો થઈ જતા અથવા તો અશોકે રણજીતને બોલાવેલ ત્યાં બંને વચ્ચે આ હિસાબ બાબતે બોલાચાલી થયેલ, જેમાં અશોકી પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરતા રણજીતના પડખામાં છરીનું ઘા લાગી ગયેલ અને તે જમીન પર પડી ગયો હતો. એટલામાં રણજીતના નાના ભાઈ મિલનને તેના મિત્ર વિજય કીડિયાએ રણજીત લોહીલુહાણ હાલતમાં મેલડી માતાજીના મંદિરે પડ્યો હોવાનો ફોન કરતા મિલન તાત્કાલિક મોટરસાઇકલ લઈને પહોંચ્યો હતો. મોટા ભાઈ રણજીત લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો ત્યાં હુમલાખોર અશોક પણ ઊભો હતો. તે મિલનને જોઈ તે તરત જ નાસી ગયો હતો. આ બાજુ રણજીતને ખાનગી વાહનમાં સારવાર માટે જેતપુર હોસ્પિટલે લાવતા ડોક્ટરે ત્યાં મૃત જાહેર કર્યું હતું. તાલુકા પોલીસે મિલનની ફરિયાદ પરથી આરોપી અશોક સામે નવા કાયદા BNS મુજબ 103(1) મુજબ ગુનો નોંધી આરોપી અશોકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. ગઈકાલ રાત્રે 10 વાગે જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં આરોપી અને મરણજીના બંને કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને, એમણે જે મરણજીના રણજીત છે તેની પાસે વેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉઘરાવેલો હતો તે બાબતે બંનેને રજક થતા અને આ જ બાબતે એમને 1 થી 1.25 વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે. એ બાબતેનું બંદૂક રાખી અને બંને સામસામે ઝપાઝપી કરેલી છે અને એમાં મરણજીના છે તેમને પડખાના ભાગે એક છરીનો ઘા વાગતા તેનું મરણ ગયેલ છે અને આરોપી છે એમને પોલીસે હસ્તગત કરેલ છે. આરોપી કોણ છે? આરોપીનું નામ છે અશોક ઓજુભાઈ મકવાણા અને મરણજના છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે. સર, મૃતક છે જે રસ્તામાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આમને રોકી અને ત્યાં પણ ક્યાંક ઝઘડો કર્યો હોવાની વાત છે? હા, ગામમાં જે બનાવ બનેલ છે તે થાણાગાલોલ ગામથી જે મેરડી માતાનો જવાનો રસ્તો છે ત્યાં ગામમાં જ બનાવ બનેલ છે. ત્યાં બંને ભેગા થઈ જતા બંનેને માથાકૂટ થતા બનાવ બનવા પામેલ. GDC ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.